કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયન મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ કોર્ટ સિહોરીના વિદ્વાન ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા દર વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને દર વર્ષે નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે, જેમાં આ વખતે ખૂબ જ સુંદર રીતે આયોજન કરાયું હતું, જેમાં સિહોરી બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પ્રકાશ જોશી, ઉપપ્રમુખ તરીકે ડીકે ડાભીની સર્વાનુમતે વરણી કરાઈ હતી, જેમાં ઉપસ્થિત તમામ વકીલો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને પ્રમુખને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાની સિહોરી કોર્ટ બાર એસોસિએશન ઓફ ગુજરાતના પ્રોટોકોલ મુજબ કામગીરી કરીને વકીલ મિત્રોને એકતાના દર્શન કરાવ્યા હતા અને જુનિયર સિનિયર તના પૂરા આદર માન સન્માન સાથે સિહોરી બાર એસોસિએશનના ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિ વચ્ચેના નવા વેરાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખને વરણી કરાઈ હતી. બાર એસોસિએશન પ્રમુખની બિનહરીફ વરણી કરેલ પ્રમુખ તરીકે પ્રકાશભાઈ બી જોશી, ઉપપ્રમુખ તરીકે ડીકે ડાભી, મહામંત્રી પદે શિવાભાઈ અને વરણી કરવામાં આવેલ છે. સિહોરી વકીલ મંડળની એક મિટિંગ મળેલી, જેમાં સિહોરી વકીલ મંડળના પ્રમુખ તરીકે સિહોરીના તમામ વકીલ મિત્રો, જેમાં સિનિયર દેવુભાઈ, ડીડી રાવલ સાહેબ, અશ્વિનભાઈ શાહ સાહેબ, આર કે મંસૂરી સાહેબ, જીવ વાઘેલા સાહેબ, ડી દેસાઈ સાહેબ, એમસી પરમાર સાહેબ, તેમજ બીજા જુનિયર વકીલ મિત્રોની મિટિંગ મળેલી, જેમાં દર વર્ષની જેમ નો ઇલેક્શન ઓનલી સિલેક્શન, અને એ રીતે સિલેક્શનના આધારે બિનહરીફ વરણી તરીકે મને સિહોરી વકીલ મંડળના પ્રમુખ તરીકે મારી વરણી કરેલ છે, તેમજ ઉપપ્રમુખ તરીકે સિહોરીના ડી કે ડાભી એડવોકેટની, તેમજ સેક્રેટરી તરીકે શિવશંકરભાઈ જોશીની બિનહરીફ નિમણૂક કરેલ છે, અને એ બદલ ખરેખર સિહોરી વકીલ મંડળના તમામ વકીલ મિત્રોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, તેમજ મારા ઉપર વિશ્વાસ મૂકીને જે મને હોદ્દો સોંપેલો છે એ હોદ્દાની રૂએ તમામ કામગીરી હું સારી રીતે પાર પાડીશ, અને સાથે મળી અને જે કોઈ પ્રશ્નો હશે, જે કોઈ હશે, એનો અમે મળી અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. રામજી રાયગોર સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા.